જોકે વડોદરામાં વિનાશક પૂરે બરાબરની તારાજી સર્જી હતી. જે પ્રકારે લોકોને નુકસાન થયું તેની સામે સહાય હજી પણ ચૂકવાઈ નથી. બીજી તરફ પ્રશાસન છે કે જે ભૂખી કાસ્તા દબાણોનો સર્વે કરી રહ્યું છે. આ સર્વેમાં તંત્રને માત્ર 20 સ્થળે ઝૂંપડા અને દિવાલોનું દબાણ મળ્યું છે ને નવાઈ પમાડે તેવી બાબત, કારણ કે આટલા ઓછા દબાણમાં આટલું મોટું પૂર આવી ગયું ખરેખર. પૂરની પરેશાનીને એક મહિનો, વડોદરામાં વિનાશક પૂરે ખાસ્સું નુકસાન કર્યું છે. ઠેર ઠેર લોકો વરસાદના લીધે ભોગ બન્યા. જે પ્રકારે શહેરમાં પાણી ફરી વળ્યા તે ઘટનાને 30 દિવસ વીતી ગયા છે. લોકોને લાખો કરોડો નુકસાન થયું છે અને હજી સુધી કળ નથી વળી, ત્યારે આટલા દિવસો બાદ પ્રશાસને હાથ ધર્યું છે ભૂખી કાસ્તના દબાણોનું સર્વે. જી હા, આ સર્વે હાથ ધરાયો છે અને ચોંકાવનારી બાબત એ છે કે તંત્રને મળ્યું છે માત્ર 20 સ્થળે ઝૂંપડા અને દિવાલોનું દબાણ. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના કોતરો બાદ હવે ભૂખી કાસ્તના દબાણોનો સર્વે હાથ ધરાયો છે. આ સર્વે પાલિકાની બે ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ બે ટીમમાં કુલ 6 સભ્યો છે. સર્વે સમયે અલગ અલગ 20 સ્થળે ઝૂંપડા અને દિવાલોનું દબાણ મળ્યું છે. આ દબાણોને દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવશે અને સાથે જ આગામી દિવસોમાં રૂપારેલ અને મસીહા કાંસલા દબાણો પર પણ નોટિસ આપવામાં આવશે. અત્યારે અમારી સર્વેની કામગીરી ચાલુ છે અને અત્યારે અમે લોકો જે આઇડેન્ટિફાઈ થયા છે એવા લગભગ 12-13 જેવા અમે વિશ્વામિત્રી નદી પર જે માર્જિનમાં છે, પોતાની મિલકતની માર્જિનમાં છે, એવા લોકોને અમે નોટિસો આપી છે અને એ લોકોને દૂર કરવા માટે પણ જણાવ્યું છે. એમાંથી ઘણા લોકોએ તો સ્વૈચ્છિક પણ દૂર કરવાનું ચાલુ કરેલું છે. બિલકુલ, અત્યારે અનેક લોકોના મનમાં એક જ સવાલ છે કે શું આ 13 દબાણો હટાવ્યા પછી વડોદરા શહેર પૂરથી સુરક્ષિત થઈ જશે? શરૂઆત તો ચોક્કસ થઈ છે, તો એટલીસ્ટ આનાથી તો થોડો મેસેજ તો એવો જશે જ કે ભાઈ વિશ્વામિત્રીના કિનારા પર આવા માર્જિનમાં દબાણો ના કરીએ તો ભવિષ્યમાં આ પ્રમાણેના દબાણો નહીં થાય. મહત્વનું છે કે નિજામપુરાથી MSU સુધી ભૂખી કાંસ પર દબાણોની હારમાળા છે અને મનપાના સર્વેની કામગીરીમાં માત્ર કાચા દબાણો જ મળ્યા છે. આરોપ એ છે કે પ્રશાસન અત્યારે કાંસ પરના પાકા દબાણો મુદ્દે આંખાડા કાન કરી રહ્યું છે. સવાલ એ થાય કે શું પ્રશાસનને માત્ર કાચા દબાણ જ મળ્યા? ઝૂંપડાઓ જ માત્ર દબાણ કરી રહ્યા છે? પાકા દબાણ ક્યાં છે? શું એક તરફી દબાણ હટી રહ્યું છે? આ સવાલો ચોક્કસ છે. તો વળી બીજી તરફ આજુ શહેરમાં પૂરની સ્થિતિને એક મહિનો થયો અને એક મહિના બાદ પણ અનેક સોસાયટીઓ પોતાની સહાયથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે. શહેરના આજવારૂર, ખોડિયારનગર, વૈકુંઠ, હરણી, અટલાદરા અને મુજમહુડાની અનેક સોસાયટીઓ સહાયથી વંચિત રહી છે અને તેને લીધે લોકોમાં રોષ વધી રહ્યો છે. મેયરના વોર્ડમાં જ સહાય નહીં મળતા સ્થાનિકોમાં આક્રોશ હોવો ખૂબ જ સ્વાભાવિક લાગી રહ્યો છે. આ વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર, મેયરનો વિસ્તાર કહેવાય, 325 ઘરની સાંઈદીપ સોસાયટી, એવી બાજુમાં વૈકુંઠ સોસાયટી છે, સિદ્ધાર્થ પ્લેનેટ સિદ્ધાર્થ છે. આ વિસ્તારની અંદર આ લોકોએ કાંસ, જે કાંસને અડીને આવેલો વિસ્તાર છે, આ લોકોએ ફક્ત ને ફક્ત નદીનો સર્વે કર્યો. નદીની સર્વેની આજુબાજુની જે આજુબાજુની જે વસ્તુ છે, દબાણ કઈ જગ્યાએ છે એ કરવામાં આવ્યું, પણ આ સોસાયટીની અંદર, સાંઈદીપ નગર સોસાયટી છે, એની અંદર 1 રૂપિયાની સહાય નથી મળી. અહીંયા કોઈ લોકલ કોર્પોરેટર જોવા નથી આવ્યા. તંત્ર નિષ્ફળ ગયું છે, ખાડે ગયું છે અને એમને કોઈ કેશડોલ મળી નથી. અહીંયા આગળ પરિસ્થિતિ એકદમ ખરાબ હતી. કોઈ પણ વ્યક્તિ આવી જઈ શકતું નહોતું. બધાના વાહનો પાણીમાં હતા અને ઘરમાંથી માંડીને દરેક રીતે બહુ જ નુકસાન થયું છે. કોઈ પણ કોઈ જોવા આવ્યું નથી કે કોઈ સહાય અહીં મળી નથી. બિલકુલ, જે સહાય મળે તેના માટે આપ માંગણી કરી રહ્યા હતા, સહાય ચૂકવણીની વાત કરતા હતા. હજુ પણ વરસાદ પડે ડર લાગી રહ્યો છે? લાગે જ ને ડર, તો થોડોક વરસાદ પડે, થોડો વરસાદ પડે અને જીવ અધર રહે એવું લાગે કે હમણાં પાણી ભરાઈ જશે, હમણાં પાણી ભરાઈ જશે એવું થાય. શહેરમાં જ્યારે આટલી સમસ્યા છે, આટલા બધા દબાણ વધ્યા છે, લોકો દબાણને લીધે ફસાયા છે, ત્યારે એક આશ્ચર્ય પ્રમાણે તેવી ફરિયાદ પૂર્વ TDO અને મ્યુનિસિપલ કમિશનર સામે થઈ.
ભાજપ કોર્પોરેટર આશીષ જોશીની પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ મળી છે. ફરિયાદ મુજબ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ગુનાહિત ષડયંત્ર રચ્યું છે. પૂર્વ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર જીતેશ ત્રિવેદીને નિયમ વિરુદ્ધ નોકરી પર રાખ્યા છે. સાંભળો, અત્યાર સુધી જે તેઓની નિમણૂક હતી એ ખોટી છે, એના માટે યોગ્ય તપાસ થવી જોઈએ. એ અગાઉ એમની જે બે વખતની નિમણૂક છે 11-11 માસની, એમાં પણ સરકારના ઠરાવ મુજબ જો કોઈ કર્મચારી કે કોઈ અધિકારી 3 વર્ષ સુધી એની એ જ જગ્યા પર હોય તો એને ત્યાં ગાડી નિમણૂક ના આપવી જોઈએ. 11 માસના કરારમાં એને બીજી જગ્યાએ નિમણૂક આપવી જોઈએ, એટલે ઠરાવનો પણ ભંગ કર્યો છે. અને 24-4-2024ના પરિપત્રનો પણ કોઈ પણ પ્રકારનો નિયમ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર 2 માસ સુધી જીતેશ ત્રિવેદીને નોકરી પર ચાલુ રાખ્યા છે. ભાજપના કોર્પોરેટર જ આમ ફરિયાદ કરે છે તો શું વધતા દબાણ અને પૂર્વ ટીડીઓ વચ્ચે કોઈ સંબંધ છે? સવાલ ચોક્કસ થાય. ખેર, હાલ દબાણો હટાવવાની કામગીરી થઈ રહી છે તો પૂર પ્રભાવિત વિસ્તારના લોકો સહાયની પણ અપેક્ષા રાખીને બેઠા છે. આ તમામની વચ્ચે સવાલ એ છે કે સંપૂર્ણ દબાણો વિરોધ કાર્યવાહી ક્યારે થશે? આ સવાલ હજી પણ અકબંધ છે. જોઈ રહ્યું કે પ્રશાસન ખરા અર્થમાં સૂચક કાર્યવાહી ક્યારે કરે છે. અંજલિ ઓઝા, TV9, વડોદરા.